टेस्ट लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, हूँ छू जिज्ञासा, आप जो रहा एस लाइव न्यूज बुलेटिन। इंटरनेशनल वुमन्स डे निमित्ते योजायो वुमन ऑफ एक्सेलेंस एवॉर्ड सीजन 2। આખા વિશ્વમાં દર વર્ષે 8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવામાં આવે છે, ત્યારે એજિલ, પોઝિટિવ જિંદગી, અમેરિકન કોર્નર, રેન્ટિયો, રહો સેફ, ઝાયડસ હોસ્પિટલ અને વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના સહયોગથી વુમન ઓફ એક્સેલન્સ એવોર્ડ સિઝન 2નું આયોજન તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના વિવિધ ક્ષેત્રોમાંથી આવતી 40થી વધુ મહિલાઓ જોડાઈ હતી। વુમન ઓફ એક્સેલન્સ એવોર્ડ સિઝન 2ના આ કાર્યક્રમના ભાગરૂપે ટ્રાફિક સેફ્ટી, એનિમલ વેલફેર, માય હાર્ટ ઇઝ ગ્રીન અને કોમ્યુનિટી સર્વિસ જેવી 4 એક્ટિવિટીમાં મહિલાઓએ 4-4 ગ્રુપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પહેલી એક્ટિવિટી જે ટ્રાફિક સેફ્ટી ઉપર યોજાઈ હતી, જેમાં ઈલા ગોહિલ અને કાંક્ષા વસાવડા વિજેતા બન્યા હતા। બીજી એક્ટિવિટી એનિમલ વેલફેર, જેમાં રાખી શાહ, હર્ષા શાહ અને મોમિતા વિજેતા બન્યા હતા। ત્રીજી એક્ટિવિટીમાં માય હાર્ટ ઇઝ ગ્રીન ઉપર થઈ હતી, જેમાં માલતી મહેતા, અનુરીતા રાઠોડ અને અપૂર્વા સેન વિજેતા બન્યા હતા। જ્યારે ચોથી એક્ટિવિટી જે કોમ્યુનિટી સર્વિસ ઉપર યોજાઈ હતી, જેમાં ઉષા રમન અને શીતલ દવે વિજેતા બન્યા હતા। આ પ્રોગ્રામમાં શહેરના અલગ અલગ ક્ષેત્રોના 16-18 મહિલાઓને કોવિડ વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમના બધી જ મહિલાઓએ પોતાના સમાજને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો। આજે 8મી માર્ચ 2021 કે જે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે અને આ વર્ષની જે થીમ છે એ છે વિમેન ઇન લીડરશીપ। હવે કદાચ આપણે આખા જે સમારોહ હતો એમાં એક જ વાત હતી કે મહિલાઓને કોઈ લીડરશીપ કે કોઈ એમ્પાવરમેન્ટની જરૂર નથી, તે ઓલરેડી એમ્પાવર્ડ છે। એને ધ્યાનમાં લઈને આપણે 4 ટીમમાં મહિલાઓને ડિવાઈડ કરવામાં આવી હતી અને કોવિડ કાળ દરમિયાન કે જેમણે પોતાનું ઘણા એવા હતા કે જેમણે પોતાની ફિક્સ ડિપોઝિટ ખોલી નાખી, ઘણા એવા હતા કે પતિ અને પુત્ર સાથે ઝઘડો કરી અને લોકોને મદદ કરવા માટે આગળ આવી, એવી તમામ મહિલાઓને અહીંયા આજે બિરદાવવામાં આવી હતી। કદાચ હું જો ભૂલ ના કરતી હોઉં તો મોર દેન 50-60 વિમેન મહિલાઓ અહીંયા અત્યારે હાજર હતી અને બધાને સન્માનિત કરવામાં આવ્યા છે। વુમન્સ ડે ઇટ્સ અ વેરી સ્પેશિયલ ડે, આમ જોવા જઈએ તો એવરી ડે વુમન્સ ડે જ હોય છે, પણ જ્યારે વુમન્સ ડેની વાત કરીએ ત્યારે આ લોકોએ જે પ્રોગ્રામ રાખ્યો છે કોરોનાના ટાઈમમાં, જે વુમન્સે એમનું બલિદાન આપ્યું છે, જે બહુ જ સારી રીતે કામ કર્યું છે, એ બધા લેડીઝને એ લોકોએ એવોર્ડ આપ્યા છે, એ ખૂબ જ સારું કામ છે। અલગ અલગ ટીમ બનાવીને અને એમાંથી શોધખોળ કરીને, કારણ કે આટલા બધી વુમન્સમાંથી શોધવું અને એમને એવોર્ડ આપવો, જેમણે સેવા કાર્યો કર્યા છે, જેમણે ઘણા બધા કાર્યો કર્યા છે, એવોર્ડ આપવા એ ખૂબ જ સારી વાત છે। તો આ હતો અત્યારનો બુલેટિન, મને હાલ આપો રજા, નમસ્કાર।